આપણી સાથે અત્યારે કિરીટજી જોડાઈ ચૂક્યા છે, બ્યુરો ચીફ છે જે સુરતના. તો આપણે તેમની પાસેથી જાણીશું કે હોળીનો જે છે તહેવાર સુરતમાં કઈ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, કઈ રીતે હોળિકા દહન થશે અને માર્કેટનો જે છે બજારમાં હોળીને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે. જી કિરીટજી, પહેલો સવાલ મારે તમારાથી રહેશે કે બે વર્ષ બાદ જે છે કોરોના કાળના બે વર્ષ બાદ હોળીનો પર્વ જે છે ઉજવવામાં આવી રહ્યો છે, તો જાણવા માંગીશ કે અત્યારે સુરતમાં કેવો માહોલ છે હોળીના પર્વને લઈને. જો સુરત શહેરની વાત કરીએ તો સુરતીઓ આમ પણ દરેક તહેવારને વિશિષ્ટ રીતે ઉજવવા માટે જાણીતા છે સમગ્ર વિશ્વમાં. ત્યારે સુરત શહેરની અંદર આ બે વર્ષ પછી હોળીના તહેવારની ઉજવણી માટે ખૂબ જ અનેરો ઉત્સાહ યુવકોમાં જોવા મળી રહ્યો છે. કોલેજ કેમ્પસોની અંદર હોળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક પરંપરા પ્રમાણે પણ હોળિકા દહન કરવું સાંજે, એના માટેની તૈયારીઓ પણ દરેક ગલી નુક્કડ ઉપર થઈ ગઈ છે. અને સુરત શહેર જે એની એક આગવી ઓળખ ધરાવે છે. આ વખતે ગાયના છાણામાંથી જે સ્ટીક બનાવવામાં આવે છે એનાથી પર્યાવરણનું નુકસાન ન થાય, લાકડું વધારે પ્રમાણમાં દહન ન થાય અને માત્ર ગાયના છાણામાંથી જે હોળી પ્રગટાવવામાં આવે એનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે, જે છેલ્લા 4 વર્ષથી સતત એમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાના કોઈપણ પ્રકારના જે નિયંત્રણો છે એ નથી. આવા સંજોગોની અંદર લોકો, આ એક એવો પહેલો તહેવાર છે કદાચ આ ચાલુ વર્ષની અંદર, નવા વર્ષની અંદર, કે જે કોરોનાની ગાઈડલાઇન સિવાય લોકો ખુલ્લી અને ઉજવી શકશે. અન્ય મોટા આયોજનો પણ કરવામાં આવ્યા છે. શહેરના જે વોટર પાર્ક છે એના અંદર પણ ગ્રુપમાં બધા બુકિંગ કરવામાં આવ્યા છે. એ આવતીકાલે એ બધા આયોજનો થશે. આજે સાંજના હોલિકા દહન માટે ગલી નુક્કડ પર હોળીને સજાવવામાં આવી છે અને સાંજના હોલિકા દહન કરવામાં આવશે. જી, તો હજી એક પૂછવા માંગીશ કે હોલિકા દહન માટે કઈ વિશિષ્ટ રીતે તૈયારી કરવામાં આવી છે, કે મતલબ ઘણી જગ્યા હોય છે કે મતલબ એક અલગ રીતેથી જે છે હોલિકા દહન કરવામાં આવે છે, તો સુરતમાં એવી કોઈ જગ્યા છે કે જ્યાં હોલિકા દહન છે જે અલગ રીતે કરવામાં આવી રહ્યો હોય? નહીં, વર્ષોથી જે પરંપરા છે ગલી નુક્કડ ઉપર, પરંતુ જે નવા વિસ્તારો છે, નવા વિસ્તારોની અંદર એક એવો નવો ટ્રેન્ડ જોવા મળે છે કે પહેલાં દરેક 4 રસ્તા ઉપર અથવા તો દરેક સોસાયટી પાસે હોલિકા દહન કરવામાં આવતું હતું, પરંતુ હવે અલગ અલગ સોસાયટીઓ ભેગા થઈ અને એક જ વિસ્તારની એક હોળી પ્રગટે એવું પણ ઘણી જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને લાકડા સળગાવી અને પર્યાવરણને નુકસાન કરવું અથવા ધુમાડો કરવો એના માટે નહીં, પરંતુ ગાયના છાણામાંથી, ગાયની જે સ્ટીક છે, ગાયના છાણાની જે સ્ટીક છે એ બનાવવામાં આવે છે અને એ હોલિકાનું દહન કરવામાં આવે છે. એમાં કપૂર સહિતના જે અન્ય જે દ્રવ્યો છે એ ઉમેરવામાં આવે છે, એટલે પર્યાવરણનું પણ રક્ષણ થાય અને એના સાથે એક સંદેશો થાય અને વાતાવરણ પણ શુદ્ધ બને, એવા પ્રયાસો સુરત શહેરમાં છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષની હું તમને વાત કરું તો મોટાભાગના ગલી નુક્કડ ઉપર ગાયના છાણામાંથી જ હોલિકા દહન કરવું એવું તમામ સોસાયટીઓએ નક્કી કર્યું છે અને ખૂબ મોટી માત્રામાં આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. જી કિરીટજી, અને કહેવામાં આવે છે કે 2 વર્ષ બાદ જે છે આટલો મતલબ મોટો પર્વ છે કોરોના કાળના 2 વર્ષ બાદ લોકો ઉજવી રહ્યા છે રંગે ચંગે, તો બજારનો શું માહોલ છે, બજારમાં કેવી લોકો ખરીદી કરી રહ્યા છે, ચાહે કલરની હોય કે પિચકારી હોય કે ગમી વસ્તુ હોય, હોળીના પર્વના નિમિત્તે જે વસ્તુ બજારમાં વેચવામાં આવે છે એનો શું માહોલ છે અત્યારે બજારમાં? જી, હોળીના પર્વમાં ખાસ કરીને કલરની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે. કલરમાં આ વર્ષે ગયા વર્ષ કરતા 15-20% જેટલો ભાવ વધારે છે. ફૂલમાંથી જે કલર બનાવવામાં આવે છે એનો ભાવ વધારે છે. અબીલ ગુલાલમાં પણ 15-20% ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે માર્કેટમાં. એના સિવાય ધાણી, ખજૂર, ચણા આ પરંપરાગત રીતે ખાય અને આ તહેવારને ઉજવવો એવું એક આપણી પરંપરા છે, એના અંદર પણ કોઈ સામાન્ય ભાવ વધારો છે એટલું બધું કંઈ જ નથી. પરંતુ સૌથી હું તમને મહત્વની વાત કરું તો સુરત શહેર એ મિની ઇન્ડિયા છે. સુરત શહેરની અંદર દેશના તમામ રાજ્યમાંથી આવેલા લોકો વસી રહ્યા છે. દરેકે દરેક વ્યક્તિઓ, દરેક સમાજ અને દરેક સમૂહ છે એ પોતપોતાની આગવી પરંપરા પ્રમાણે જ આ તહેવારને ઉજવે છે. સુરત શહેરની પર્ટિક્યુલર હું તમને વાત કરું તો જે રાજસ્થાનથી આવીને વસેલા સુરતના ટેક્સટાઇલના અથવા તો અન્ય વ્યવસાય સાથે જે લોકો જોડાયેલા છે તો એ લોકો પરંપરાગત રીતે હોલી, ડફલી, ડાક એના ઉપર આ તહેવાર ઉજવે છે. અલગ અલગ ફૂલોથી રમાતી હોળી જે છે એ રીતના દ્રશ્યો પણ અહીંયા ટેક્સટાઇલ માર્કેટોની અંદર જોવા મળે છે. એમના રહેણાંક વિસ્તારોની અંદર પણ આ પ્રમાણેનું એ લોકો આયોજન કરે છે અને ડાન્સ સાથે, ડફલી સાથે એ લોકો સતત 4-5 દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરે છે.
મતલબ એક સ્પેસ મળ્યો છે હોળી રમવા માટેનો, તો યુવાનોમાં કેવો કે ભાઈ ગલીમાં સ્કૂલમાં તો કેવો જુસ્સા જોવા મળી રહ્યો છે યુવાનોમાં? જી, યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ છે. છેલ્લા 2 વર્ષથી એવોએ આ તહેવાર ઉજવ્યો નથી. જે લોકો FYમાં કોલેજમાં દાખલ થયા હતા એ લોકો TYમાં આવી ગયા છે. અત્યારે એ લોકો સિનિયર બની ગયા છે કોલેજ ગયા વગર જ ઓનલાઈન અભ્યાસ કરીને. તો એમને માટે પણ આ પહેલો તહેવાર છે કે જે એ લોકો કોલેજ કેમ્પસની અંદર ઉજવી શકે. 2-3 દિવસથી સુરત શહેરની કોલેજોમાં પણ આ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળાઓમાં પણ આયોજનો કરવામાં આવ્યા છે, સ્કૂલો દ્વારા આયોજનો કરવામાં આવ્યા છે અને એમના દ્વારા પણ આ રીતનો જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને યુવાનો ખાસ કરીને કોલેજજનોમાં પણ આ તહેવારને ઉજવણી માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી કિરીટજી, ધન્યવાદ તમારો માહિતી આપવા માટે. તો આપણે બધા